આગામી સમયમાં કપડાં વધુ મોંઘા થાય તેવી શક્યતાઓ છે ફિલામેન્ટ યાન ઉપર ઇમ્પોર્ટ ડ્યુટી લાગુ કરવામાં આવે તો કાપડ મોંઘું બને તેવી સ્થિતિ છે એટલું જ નહીં વૈશ્વિક સ્પર્ધામાં કાપડ ઉદ્યોગને જોખમ સર્જાઈ શકે છે એટલે ડીજીટીઆરના હુકમ સામે સુરતના વિવર્સ અવાજ ઉઠાવી રહ્યા છે આ નિર્ણય વિચારણા કરવા વિવર્સ સંગઠનો સહિત વીસ જેટલી સંસ્થા કેન્દ્ર સરકારને કરવાની તૈયારી કરી રહ્યા છે સુરતના કારખાનેદારો વર્ષે પચાસ હજાર મેટ્રિક ટન વિસ્કોસ ફિલામેન્ટ યાનની આયાત કરે છે તેના પર એન્ટી ડમ્પિંગ ડ્યુટી લાગુ થવાના કારણે તેની અસર નીચેના તબક્કા સુધી પહોંચશે સુરત ટેક્સટાઇલ માર્કેટની સ્થિતિ ઓલરેડી જે રીતે મંદીના માહોલ વચ્ચે પસાર થઈ રહી છે ત્યારે વિસ્કોન યાન ઉપર આજે ડ્યુટી આજે લાગુ પડવાને લઈને આજે કાપડની અંદર પચીસ ટકા જેટલો જે ભાવ વધારો થઈ શકે છે તેની અસર જે દિવાળી સમય માર્કેટ ઉપર જોવા મળી શકે છે તો વેપારીઓ તરફથી જે સરકારને જે રજૂઆત પણ કરી છે તો આપણી સાથે વેપારીઓના આગેવાન છે તેમની સાથે વાત કરીશું કઈ રીતે ડ્યુટી લાગશે અશોકભાઈ અને તેની અસર કઈ રીતે માર્કેટ ઉપર જોવા મળશે ખાસ કરીને આ ડ્યુટી જે તે વખતે બે હજાર સાતથી બે હજાર સત્તર સુધી આ એન્ટી ડમ્પિંગ ડ્યુટી પાંચ ટકાથી સત્તર ટકા સુધી હતી અને ત્યારે એક ડોમેસ્ટિક જે ઉત્પાદન કંપની છે એ મોટા મોટું જો ઉત્પાદન કરતી હોય તો બિરલા છે તો કહેવાનો મતલબ એ છે કે ઇન બિટવીન એને ક્યારે પણ પ્રોડક્શન વધારવાની વાત ન કરી આજે કન્જપ્શન થઈ ગયું છે અમારું યુઝ કરવા માટેનો એક લાખ ટન ઇયરલી તો એ એક લાખ ટનની સામે ખાલી પિસ્તાલીસ હજાર ટનનું ઉત્પાદન હોય અને સરકાર ઉપર આવી રીતની વાત કરીને કે અમને ઘરેલું મોંઘું પડે છે અને ઘરેલું ઉત્પાદન અમારી પાસે છે અને એન્ટી ડબિંગ ડ્યુટી નાખવાની વાત છે ખોટી છે કારણ કે આપણી પાસે પૂરતા પ્રમાણમાં આનું ઉત્પાદન વિસ્કોષ કરી શકતા નથી તો અમારે બહારથી માલ મંગાવવો પડે છે અને અમારે અમે આ ટેકનોલોજી અપગ્રેડ મશીનો ચલાવી રહ્યા છે અને એની અંદર વધારો થઈ રહ્યો છે આજે તમે વિચાર કરો છેલ્લા પાંચ વર્ષની અંદર જે મશીનરી આવી છે એ મોટા પ્રમાણમાં આવી છે ખાસ કરીને એરજેટ અને રેપિયર આ બંનેની સંખ્યા ગણવા જઈએ તો ત્રીસ હજાર કરતાં પણ વધારે છે અને આવનારા બે વર્ષની અંદર સવા લાખ ટન યુઝ થવા જઈ રહ્યું છે ત્યારે સરકારે એ વિચાર કરવો જોઈએ કે જ્યાં સુધી સ્થાનિક કંપનીઓ એક લાખથી સવા લાખ ટન ઉત્પાદન નથી કરી શકતી ત્યાં સુધી એન્ટી ડમ્પિંગ ડ્યુટી નાખવાનો કોઈ સવાલ નથી તો આને ફેરવિચારણા કરીને આની ઉપર સર્ચ કરવું જોઈએ અને મૂળ સુધી જવું જોઈએ કે હકીકત શું છે આજે ટેક્સટાઇલ ઉદ્યોગ ક્યાં જઈ રહ્યો છે અને આવનારા દિવસોની અંદર ક્યાં જવાનો છે એની ઉપર ફોકસ કરવાની જરૂર છે